નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે છે ધોરણ 6 માં ચેપ્ટર નંબર 15 આપણી આસપાસની હવા વિશે વાત કરવાની છે. આપણે ખ્યાલ હોય કે આપણી આસપાસમાં રોજ જે આપણે અનુભવ કરીએ છીએ, પવનનો અનુભવ કરીએ છીએ, વાતાવરણમાં રહેલી જે પણ ચિત્રપણ પ્રમાણમાં જે પણ વસ્તુ છે એ બધાનો આપણે અનુભવ કરીએ છીએ. સાથે અત્યારની સીઝન હાલની પરિસ્થિતિમાં આપણે ઠંડીનો પણ છે અનુભવ કરીએ, તો આ બધી વસ્તુ છે શેના કારણે છે એ વિશે વાત કરવાની છે. એ માત્ર ને માત્ર શેના કારણે છે? હવાના કારણે. આપણી આસપાસમાં જે પણ કહે છે, જે પણ અનુભવ થાય છે, પવનનો, ઠંડીનો, ગરમીનો શેના કારણે છે? હવાના કારણે. તો ચાલુ કરીએ કે પહેલા તો એવા ઉદાહરણ આપણે લઈએ કે જેના કારણે છે એ હવા હાજર છે એવું આપણે કહી શકીએ. જેમ કે પવન ઉભો થાય છે તો એના કારણે છે આપણી આસપાસની રહેલી હવાના કારણે. ત્યારબાદ વિમાન ઉભો શેના કારણે? હવા છે એટલા માટે. જો વિમાન નથી તો સોરી હવા નથી તો વિમાન ઉડી શકવાનું નથી. ત્યારબાદ કાગળનું વિમાન છે તો કાગળ પર ધરતી બનાવેલું છે એ ઉડી શકે છેના કારણે? હવાના કારણે. એટલે આવા તો ઘણા બધા ઉદાહરણો છે કે જે આપણે આસપાસ રહેલા છે, જેમાં આપણે દર્શાવી શકીએ કે આ કારણ માત્ર ને માત્ર હવાના કારણે થઈ શકે ને. હવા વગર છે કોઈ બીજું અન્ય કાર્ય થઈ શકતું નથી. ત્યારે એટલે આ છે બધા કાર્ય છે હવાના કારણે થાય છે. તો મુખ્ય એક પ્રશ્ન થાય કે આપણી આસપાસ જે હવા છે એ હવાનું બંધારણ જણાવો. બંધારણ કેટલા કહેવામાં છે, કઈ કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં આવેલી છે? તો સિમ્પલ આપણે કહીએ કે હવા છે એ આ આઠ હવા છે એવું કહી શકે કે નહીં? તો કે એમના જવાબમાં ચોક્કસ આપણે લખવું હોય તો એમાં છે એ હવાના બંધારણમાં છે એક ટકા અન્ય વાયુ. અન્ય વાયુ એ ઉપરાંત છે એ રજકણો વગેરે છે આપણને જોવા મળે. અને આ ઉપરાંત છે આ 1%માં બીજું અન્ય છે કે પાણીની વરાળ અથવા તો બાષ્પનો પણ સમાવેશ થાય છે. એટલે આપણે કોઈ પૂછે કે હવાનું બંધારણ છે એમાં શું છે, તો કે હવા છે ની બદલી તો હવામાં છે એ સૌથી વધારે 70% નાઇટ્રોજન છે, 21% ઓક્સિજન છે, 1% અન્ય વાયુઓ રજકણો અને એ ઉપરાંત એમાં પાણીની વરાળ અથવા તો બાષ્પ છે રહેલી છે. ક્યારે આ જે છે એ હવાનું બંધારણ. હવે એક ગુણમાં એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે હવાના મુખ્ય ઘટકો જણાવો. તો હવાના મુખ્ય ઘટકોમાં છે એ બે વાયુઓ છે, ઓક્સિજન અને નાઇટ્રોજન. જો અહીંયા છે બંધારણમાં મુખ્ય બે વાયુ વધારે પ્રમાણમાં છે, બાકીના તો વાયુ કેટલા પ્રમાણમાં છે? 1% છે દરેક વાયુ આવી રહી. અહીંયા બે જ વાયુ 78% નાઇટ્રોજન, 21% ઓક્સિજન, મુખ્ય બે વાયુઓ રહેલા છે. એટલા માટે છે બંધારણ છે એ હવાના મુખ્ય ઘટકો તરીકે ઓળખવામાં આવે. ઓક્સિજન અને નાઇટ્રોજન સંજ્ઞા સ્વરૂપે દર્શાવતો પણ ચાલે. ઓક્સિજનને O2 અને નાઇટ્રોજનને છે N2 વડે દર્શાવવામાં આવે. તમે લખો તો પણ ચાલે અને સંજ્ઞા દર્શાવતો પણ ચાલે. ખ્યાલ આવ્યો? એટલે બંધારણ પૂછાય તો દરેક વસ્તુ લખવી પડે કે 80% નાઇટ્રોજન, 20% ઓક્સિજન, આ ઉપરાંત 1% અન્ય વાયુ રજકણો અને પાણી દ્વારા બાષ્પ રહેલી છે.
અહીંયા જે છે આ બંધારણના મુખ્ય ઘટકો એનસીકેમાં પણ પૂછે ઘટકો છે એનસીકેમાં પૂછે તો લખી દેવાના એન્ટો અને કોટો બંને દેવા છે મુખ્ય ઘટકો છે હવે છે કે આપણે આસપાસની છે કે હવા અને હવાને છે આપણે સામાન્ય એવું કહી શકીએ કે વાતાવરણ તરીકે આપણે ઓળખી શકીએ તો અહીંયા વાતાવરણની છે વ્યાખ્યા આપી હોય તો આપણે શું આપી શકીએ કે પૃથ્વી સપાટીના આસપાસના અમુક કિલોમીટર સુધીના હવાના આવરણને વાતાવરણ તરીકે ઓળખવામાં આવે છે તો વાતાવરણ કહેવામાં આવે છે આપણે ખ્યાલ છે કે ભાઈ આ જો કોઈ આપણે પૃથ્વી છે તો પૃથ્વીમાં છે આપણે વાતાવરણ અનુભવ થાય છે તો ક્યાં સુધી છે તો કે અમુક કિલોમીટર સુધી છે આપણે હવાનું છે સ્તર જોવા મળે બધી બાજુ વચ્ચેના ભાગમાં શું છે હવા છે આજે હવાનું સ્તર છે આપણું એ હવાના સ્તરને શું કહેવામાં આવે છે વાતાવરણ તરીકે ઓળખવામાં આવે તો આ છે એટલે કે પૃથ્વી સપાટીના અમુક આસપાસના અમુક કિલોમીટર સુધીના હવાના આવરણને વાતાવરણ તરીકે ઓળખવામાં આવે વિસ્તૃત માહિતી છે આપણા ધોરણમાં આવશે પણ અત્યારે તરીકે લખવાનું કે આસપાસના અમુક કિલોમીટર સુધીનું વાતાવરણ જે છે ત્યારબાદ છે કે પવન કોને કહેવાય પવન પણ અલગ છે અને આસપાસની હવા પણ કેવી છે અલગ છે જો એ હવા ગતિમાં આવે તો એને આપણે છે પવન તરીકે ઓળખી શકીએ બરાબર અમુક સમયે છે એ પવન ન હોય બરાબર હવા તો હાજર હોય પવન ન હોય તો આપણે ગરમી થતી હોય એટલે આપણે શું કહીએ ભાઈ પવન આજ છે હકીકતમાં હવા તો હાજર જ છે પણ એ ગતિમાં નથી એટલે આપણે પવનની વ્યાખ્યા આપતી હોય તો કે આવી શકે તો કે ગતિમાં રહેલી હવાનું શું કહેવામાં આવે છે પવન તરીકે ઓળખવામાં આવે ફરી વખત પવન કોને કહેવાય તો કે ગતિમાં રહેલી હવાને પવન તરીકે છે ઓળખવામાં આવે છે એટલે પવન અને હવા બંને વાત કેવી છે અલગ અલગ જ્યારે ગતિમાં આવે તો જ આપણે પવન કહી શકીએ નહીં તો આપણે પવન કહી શકીએ નહીં હવે એક એમસીક્યુનો આપણે સવાલ છે કે આપણે ઉચ્છવાસમાં છે એ કયો વાયુ ઉચ્છવાસમાં છે એ બહાર કાઢીએ છીએ તો દરેકને ખ્યાલ છે ઉચ્છવાસમાં છે આપણે CO2 વાયુ છે બહાર કાઢીએ અને શ્વાસમાં છે એટલે વાયુ લઈએ છીએ પણ ખ્યાલ છે કે ભાઈ શ્વાસમાં છે આપણે કયું વાયુ છે ઓક્સિજન કે જેનું પ્રમાણ હવામાં કેટલું છે 21% અને હવાનું શું છે મુખ્ય ઘટક તરીકે ઓળખવામાં આવે છે બરાબર ત્રણ આ બંને સવાલ છે બંને એક્સિડમાં પૂછાઈ શકે તો ખાલી છે યાદ રાખવાના છે ને ભૂલાવા જોઈએ નહીં બે વ્યાખ્યા છે એક ગુણની બે ગુણનો સવાલ પૂછાય તો એ બ
બંને કે ગુણમાં છે તો થાય છે ચાલો હવે છે એ આપણે આસપાસની હવા જે છે એ હવા જગ્યા રોકે છે તો કોઈ ઉદાહરણની પાસે છે કે જેના કારણે આપણે કહી શકીએ કે આપણે આસપાસની હવા જગ્યા રોકે છે તો એના માટે આપણે એક પ્રયોગ કરીએ ચાલો જોઈએ કે હવા છે કેવી રીતે જગ્યા રોકે છે એમાં છે એક સૌથી પહેલો અને સામાન્ય ઉદાહરણ લઈએ કે ફુગ્ગામાં ભરેલી હવા એ ફુગ્ગાની જગ્યા છે રોકે છે તો ફુગ્ગાના કદમાં શું કરે છે વધારો કરે આ ઉપરાંત બીજું ઉદાહરણ છે આપણી પાસે કે બોટલ કોઈ આપણી પાસે પાણીની બોટલ ખાલી છે તો એ ખાલી બોટલમાં કંઈ નથી એવું છે નહીં ખાલી બોટલ છે તો એમાં કોઈ વસ્તુ રહેલી છે કોઈ વસ્તુ તરીકે શું રહેલું છે હવા રહેલી છે આપણે ભલે ખાલી દેખાય પણ અંદર શું રહેલું હોય હવા છે રહેલી છે એટલે કેવું હોય તો પૃથ્વી પર છે દરેક જગ્યાએ છે આપણે હવાની હાજરી છે જોવા મળે છે એટલે ફુગ્ગાની અંદર હવા ભરીએ છીએ કદમાં શું થાય છે વધારો થાય એટલે ફુગ્ગાની અંદરની જગ્યા કોના દ્વારા રોકાયેલી છે હવા દ્વારા છે રોકાયેલી ત્યારબાદ તો કે કોઈ પાત્ર પાણીનું પાત્ર ભરેલું છે તો એ પાત્રમાં આપણે ખાલી બોટલ છે એ ખાલી બોટલ છે એ ઢાંકણું ખોલી અને ઊંધી ડુબાડવાની ઊંધી ડુબાડી એટલે સૌથી પહેલા છે અંદરના ભાગમાંથી છે એ કોઈ હવાના પરપોટા છે બહાર નીકળતા દેખાય હવે એ પરપોટા ક્યાંથી બહાર નીકળતા હોય તો અંદરના ભાગમાં હવા રહેલી છે એવું આપણે દર્શાવે છે બરાબર હવે એની બોટલ છે આપણે વધારે પ્રમાણમાં ઊંડી છે ડૂબાડશું એટલે અંદરના ભાગમાં જો હવા હાજર હશે તો બહાર નીકળશે હવા છે 100% બહાર નીકળે શું કામ કે અંદરના ભાગમાં છે કે કઈ નહીં તો હવા રહેલી છે એટલા માટે આ બોટલ તમે હજુ ત્રાસી કરશો બોટલ જે છે એ સીધી ડૂબાડી છે જે કે આપણે ત્રાસી કરશું ત્રાસી કરીએ તો તેના ભાગમાં જે હવા છે બરાબર એ હવા ક્યાં નીકળશે પાણી દ્વારા છે બહાર નીકળશે એટલે આપણે જે છે એ આ ભાગમાં છે એ હવાના શું જોવા મળશે પરપોટાઓ જોવા મળે એ દર્શાવે કે બોટલની અંદરના ભાગમાં છે એ હવા રહેલી છે એ ઉપરાંત હવા જે છે એ શું રોકાઈ છે જગ્યા પણ રોકે એટલે અહીંયા જે છે આપણો ખ્યાલ આવે કે હવા દ્વારા છે જગ્યા રોકાઈ શકે આપણે જે ક્લાસમાં બેસતા હતા તો આપણે ઘરની અંદરનું જે વાતાવરણ છે એમાં પણ આપણે એવું કહી શકીએ કે એ હવા દ્વારા છે રોકાયેલું છે એવું ક્યારેક બને છે કે ઘરના કોઈ પણ ખૂણામાં જાઓ તો જે કે હા હવા હાજર નથી એવું બનતું નથી શું કામ કેમ કે હવા જે છે આખી પૃથ્વી પર દરેક જગ્યાએ દરેક ખૂણામાં છે એ હવા હાજર છે અને સાથે શું રોકે છે જગ્યા પણ રોકે છે ચાલો અહીંયા જે છે એ આપણે એવું સાબિત કરીએ કે હવા દ્વારા છે એ જગ્યા રોકાય
આપણે આગળ છે પવન ની વાત કરી કે ભાઈ આપણે પવન કોને કહીએ તો કે ગતિમાં રહેલી હવા છે આપણે શું કીધું પવન તરીકે ઓળખીએ છીએ તો પવન છે એ અનુભવ કરાવતા ઉદાહરણ એમાં પહેલું ઉદાહરણ લઈએ કે કપડાં છે સુકાય છે પહેલું ઉદાહરણ તો કે પવન હોય તો જ કપડાં સુકાય આપણે ધાવીએ છીએ સવારમાં કપડાં નાખેલા હોય તો કપડાં છે દોરી સાથે જે નાખેલા છે દોરી સાથે કપડાં નાખે તો આપણે પવનમાં છે હલતા દેખાય સુકા હલતા દેખાય તો કે એ કપડાં પર છે પવન લાગે એટલા માટે કપડાં આપણે હલતા દેખાય બીજું વૃક્ષોના પાંદડાઓ છે આપણે ગતિમાં હોય એવો અનુભવ થાય ત્યારબાદ છે કે મંદિરની ધજા એટલે કે આપણે છે હલતી જોઈએ છે તો આ બધા ઉદાહરણો શેના છે હવા આજે પવન છે એ છે એવું આપણે દર્શાવે એ ઉપરાંત તો કે અમુક છે ગાડી પર જતા હોય તો આપણા માથાના વાળ છે એ શું થાય છે વિખરાય છે શું કામ વિખરાય છે પવનના કારણે વાળ હોય એટલે વિખરાવાનો પ્રશ્ન આવે વાળ નથી એટલે વિખરાવાનો પ્રશ્ન આવતો નથી એટલે ઉદાહરણમાં દર્શાવે કે ભાઈ વિખરાય જાય તો શેના કારણે આપણે આસપાસ છે પવન રહેલો છે એટલા માટે હવા ગતિમાં છે એટલા માટે આપણને આવા પ્રકારના અનુભવો છે જોવા મળે ત્યારબાદ આપણે કોઈ સાયકલ કે ગાડીના કે કોઈ મોટા વાહનના ટાયરમાં હવા હોય છે તો ટ્યુબ છે જે હવા ભરવા ચાલુ કરીએ તો ટ્યુબના કદમાં શું થાય છે વધારો થાય છે અંદર આપણે સામાન્ય શું કરીએ છીએ હવા ભરીએ છીએ બીજી કોઈ વસ્તુ કરતા છતાં કે જે ટ્યુબ છે એના કદમાં શું થાય છે વધારો થાય શું કામ થાય તો કે હવા શું રોકે છે જગ્યા રોકે એટલા માટે હવા સિમ્પલ જગ્યા રોકે છે એવું દર્શાવે આગળની વાત છે કરશું આપણે આવતા લેક્ચરમાં ત્યાં સુધી છે આ વ્યવસ્થિત યાદ રાખવાનું